हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। हूँ छू निराली। मिठाई एटले लगभग दरेकने पसंदनी वस्तु, तो आजे आपणे एक सरस मजानी मिठाई बनावानी रेसिपी जोवाना छीए। आपणे बनावीशुं चणानी दाळना लड्डू, जे खूब ज ओछी मेहनतमां ओछा घीमां बनी जाय छे अने तमे तेने 10 थी 12 दिवस सुधी स्टोर करी शको छो। तो चालो बनावानुं शुरू करीए। तो लड्डू बनावा माटे एक कप चणानी दाळने मैं 4 कलाक माटे पलाळी राखी हती। तमे ओवरनाइट पलाळी राखो तो पण चाले। हवे आ दाळमांथी वधु पाणी नितारी लेवानुं छे। तो बधुं ज पाणी नितारी लीधुं छे। हवे आ दाळने एक मिक्सर जारमां ट्रांसफर करी लेवानी छे। त्યાર પછી તેની પેસ્ટ બનાવી લેવાની છે। तो पेस्ट बनीने रेडी छे। एकदम स्मूथ पेस्ट नथी करवानी, आ रीतनी करकरी होवी जोईए। अने पीसती वखते तमारे पाणी नाखवानी पण जरूर नथी, केम के दाळ आपणी ऑलरेडी पल्ली गयेली छे। हवे एक पेन में 2 चमची घी गरम करवा मूको। घी गरम थाय एटले तेमां पीसेली दाळ उमेरी देवानी। गैस धीमो राखी अने हवे आ दाळने आपणे रोस्ट करी लेवानी छे घीमां। ज्यां सुधी एकदम ड्राई न थई जाय त्यां सुधी आपणे तेने रोस्ट करवानी छे हलावता जई। जेम जेम हलावता जशो તેમ તેમ પાણી સુકાતું જશે અને મિક્સચર છે તે ડ્રાય થતું જશે। ગેસને ધીમો રાખી અને સતત હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે 70% જેટલું આપણું મિક્સચર છે તે ડ્રાય થઈ ગયું છે અને આ રીતે જે મોટા લમ્સ છે તેને ચમચાની મદદથી આ રીતે તોડતા જવાના। એકદમ પાવડર થઈ જશે ડ્રાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। લગભગ 15 મિનિટ જેવો સમય લાગશે તમારે। તો હવે તમે ડિફરન્સ જોઈ શકો છો કે મિક્સચર આપણું એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે। ગેસ હવે બંધ કરી દેવાનો છે। મિક્સચરને હવે એક અલગ ડિશમાં લઈ અને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સચર જારમાં લઈ લેવાનું છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે। તો આ રીતે પાવડર કરી લેવાનો। હવે એક પેનમાં 1/2 કપ ખાંડ લેવાની છે ચાસણી બનાવવા માટે। તેમાં 1/4 કપ પાણી ઉમેરવાનું છે। ગેસને ધીમો રાખી અને ખાંડને પાણી સાથે મિક્સ કરતા જઈ અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની। તમે જોઈ શકો છો કે ખાંડ છે તે ઓગળી ગઈ છે। હવે તેને થોડી વખત ઉકળવા દઈશું। 1-2 મિનિટ જે ઉકળી જાય ત્યાર પછી તેમાં 1 ચમચી કેસરવાળું પાણી ઉમેરવાનું છે। 1/4 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર મિક્સ કરી લઈ અને ફરીથી થોડીવાર બોઇલ થવા દઈશું। ચાસણીને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ અને આ રીતે ચેક કરી લેવાનું। ચાસણી તમારા આંગળીમાં ચોંટી રહી છે તેવું લાગે એટલે બસ એવી ચાસણી આપણે જોઈએ છે। હવે દાળનું મિક્સચર જે આપણું પીસીને રેડી છે તેને ઉમેરી દેવાનું છે। ગેસને ધીમું રાખવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે તેમાં 2 ચમચી ઘી ઉમેરી દેવાનું છે અને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લઈ અને બીજી ડિશમાં ટ્રાન્સફર કરી લેવાનું અને હાથમાં પકડી અને લડ્ડુ બનાવી શકાય તેટલું ઠંડુ કરી લેવાનું છે।
तो मिक्सचर आपणो हलकू गरम छे, तमे लाडु बनावी शको तेवुं। तेमा आपणे थोड़ा ड्राई फ्रूट्स उमेरी दईशुं। तो मैं अहींया थोड़ा बदाम अने काजू टुकड़ा करेला अने साथे थोड़ी किशमिश लीधी छे। सारी रीते मिक्स करी लेवानुं छे। हवे आ रीते थोड़ू थोड़ू मिक्सचर हाथमां लीता जाय अने लड्डू बनावी लेवाना छे। जे साइजना तमने पसंद होय ते रीते लड्डू बनावी लेवाना। तो आ रीते सरस मजाना लड्डू बनीने तैयार थशे। आवी ज रीते बधा लड्डू बनावी अने तैयार करी लेवाना छे। लड्डू वाळती वखते जो तमने एवुं लागे कि मिक्सचर तमारुं ड्राई छे तो 1-2 ચમચી जेवुं हूंफाळुं गरम दूध उमेरी देवानुं। तो आ रीते मैं बधा ज मिक्सचरमांथी लड्डू बनावीने रेडी करी लीधा छे। 1 કપ દાળમાંથી તમે 9-10 લડ્ડુ બનાવીને તૈયાર કરી શકશો આ સાઈઝના। એક લડ્ડુ આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર આવ્યું છે લાડુનું। તો તહેવાર હોય કે એમનમ, ચણાની દાળના આ સરળતાથી બની જતા એવા લડ્ડુ ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં તમારો ફીડબેક આપવાનું નહીં ભૂલતા। રેસીપી વિશે તમારા કોઈ સજેશન્સ હોય તો તે પણ તમે કમેન્ટમાં ચોક્કસથી જણાવી શકો છો। આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।